नमस्कार विद्यार्थी मित्रों, मानव प्रजननना आजना लेक्चर में तमारुं स्वागत छे। मित्रों, गया लेक्चर में आपणे फलन क्रिया विशे संपूर्ण माहिती मेळवेल हती। तमने याद हशे कि अंडकोष अने शुक्रकोष में क्या क्या फेरफारो थाय छे, क्या उत्सेचको भाग भजवे छे अने कई क्रियाविधि द्वारा आ फलन क्रिया पूर्ण थाय छे। परंतु आ फलन क्रिया थया बाद फलितांड जे निर्माण थाय छे तेमांथी जे बाळक बनशे ते नर बनशे के मादा बनशे, એટલે કે બાળકની જાતિ કઈ રીતે નક્કી થાય છે તેનો અભ્યાસ આપણે આજે કરવાનો છે। મિત્રો, બહુ નાનો પ્રશ્ન છે, એ ઉપરાંત આગળ આપણે જ્યારે જનીન વિદ્યાનો અભ્યાસ કરીશું ત્યારે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, પરંતુ આ ચેપ્ટરને લગતી જેટલી માહિતી આવે છે તેનો આપણે અભ્યાસ કરી લઈએ। તો સૌપ્રથમ બાળકની જાતિ એટલે કે બાળકનું લિંગ કઈ રીતે નક્કી થાય એ સમજવા માટે આપણે રંગસૂત્રોનો અભ્યાસ કરવો પડે। મિત્રો, રંગસૂત્રોની તમને ખ્યાલ છે કે જ્યારે કોષકેન્દ્રની અંદર જે વારસાગત લક્ષણો માટે જવાબદાર ડીએનએ હોય છે તે જેના પર વીંટળાયેલું હોય છે તેને કહીશું રંગસૂત્રો। મનુષ્યમાં આવા 23 જોડ રંગસૂત્રો હોય છે, એટલે કે 46 રંગસૂત્રો। મિત્રો, ઘણી વખત આ વિકલ્પ બહુ સહેલો હોવા છતાં પૂછતા હોય છે, પરંતુ ટ્વિસ્ટિંગ એવું કરે છે કે જ્યારે રંગસૂત્રોની સંખ્યા પૂછી હોય ત્યારે 46 ઉત્તર આવે અને રંગસૂત્રોની જોડ પૂછી હોય ત્યારે 23 આવે છે। વિદ્યાર્થીઓ આમાં ઘણી ભૂલ કરતા હોય છે, બરાબર છે? એટલે કે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો હાજર હોય એટલે કે 46ની સંખ્યામાં હાજર હશે, અને આ જે 23 જોડ રંગસૂત્રો છે તે પૈકી 22 જોડ દૈહિક રંગસૂત્રો હોય અને એક જોડ છે તેને કહીશું આપણે લિંગી રંગસૂત્રો। ક્લિયર? 22 જોડ દૈહિક રંગસૂત્રો એટલે શું કે જેને આપણે અહીં ડબલ એ દ્વારા દર્શાવેલ છે। જ્યારે XX અને XY એ આખી જોડ છે તે લિંગી રંગસૂત્રોની છે, એટલે એમ કહી શકીએ કે જેમાં XX હાજર હશે તે માદા હશે અને જેમાં XY રંગસૂત્ર હાજર હશે તે નર હશે। ક્લિયર? જે સ્ત્રીઓ છે તેમાં XX પ્રકારના જ રંગસૂત્ર હોય, તેમાં કોઈ દિવસ Y રંગસૂત્ર હોતું નથી, અને એ જ રીતે પુરુષમાં XY જ લિંગી રંગસૂત્ર જોવા મળતા હોય છે। એટલે એમ કહી શકાય કે માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય અંડકોષો X લિંગી રંગસૂત્ર ધરાવે છે। ક્લિયર? એનો મતલબ કે Y રંગસૂત્ર માદામાંથી કોઈ દિવસ મળતું નથી। જ્યારે નર જનન કોષો એટલે કે શુક્રકોષોની વાત કરીએ તો તેની પાસે જે રંગસૂત્ર હશે તે કાં X હશે કાં Y હશે, એટલે કે દરેક શુક્રકોષ પાસે કોઈ પણ એક રંગસૂત્ર હોઈ શકે, કાં X હોઈ શકે ને કાં Y હોઈ શકે, જ્યારે અંડકોષ પાસે માત્ર એક X રંગસૂત્ર જોવા મળશે, બરાબર છે? કઈ રીતે તે વિગતવાર સમજીએ તો અહીં એક ચાર્ટ દર્શાવેલ છે, તમે જોઈ શકો છો કે જેમાં ડબલ એ પ્લસ XX આપેલ છે, એટલે કે ડબલ એ મતલબ 22 જોડ રંગસૂત્રો સમજવાની, જે દૈહિક રંગસૂત્રો છે જે શરીરની રચનામાં કે શરીરમાં કોઈ પણ જગ્યાએ બાકીના કોષો છે તેના માટે જવાબદાર છે, જ્યારે XX છે તે લિંગી રંગસૂત્ર માદા માટે જવાબદાર, અને બીજું આપેલ છે ડબલ એ પ્લસ XY તો અહીં એ નર માટે જવાબદાર છે। ટૂંકમાં આ માતાનું રંગસૂત્ર દર્શાવે છે અને આ પિતાનું રંગસૂત્ર દર્શાવે છે, બરાબર છે? હવે માતામાંથી જ્યારે અંડકોષ ઉત્પન્ન થાય તો તે અંડકોષ કયા પ્રકારના હોઈ શકે, તો તેમાંથી દૈહિક રંગસૂત્ર એક આવશે અને ડબલ XX માંથી એક X આવશે, એટલે એ પ્લસ X હોઈ શકે અને બીજું પણ એ પ્લસ X જ હોવાનું છે। ક્લિયર? જ્યારે નરની વાત કરીએ, પિતાની વાત કરીએ, તો પિતામાંથી જે શુક્રકોષ આવવાના છે તે શુક્રકોષો ક્યાં હશે, કાં X પ્રકારના અને અથવા તો Y પ્રકારના, એટલે એ પ્લસ X હોઈ શકે અથવા એ પ્લસ Y હોઈ શકે, બરાબર છે? હવે જ્યારે એમના વચ્ચે ફલન ક્રિયા થાય, મિત્રો ખાસ સમજો, બહુ અગત્યનો મુદ્દો છે, જ્યારે તેમના વચ્ચે ફલન ક્રિયા થશે ત્યારે અહીં ચાર શક્યતાઓ રહે છે। કઈ રીતે? જો પેલો જે ઘટક છે એટલે એ પ્લસ X છે, તેની સાથે આ એ પ્લસ X ધરાવતો શુક્રકોષ ફલન કરશે તો તેને પરિણામે એ એ પ્લસ XX એટલે કે XX આવે એટલે પુત્રી માદા, બરાબર છે, તેનો જન્મ થશે। બીજી શક્યતા જોઈએ તો આ એ પ્લસ X સાથે જો ફરીથી એ જ શુક્રકોષ એટલે કે એ પ્લસ X ફલન કરશે તો અહીં પણ ડબલ X સાથે આવશે, માટે પણ પુત્રીની શક્યતા રહે છે। ક્લિયર? આગળ જોઈએ તો બીજો અંડકોષ આવેલ છે,
એ પ્લસ એક્સ જ છે એમાં તો, જે એ પ્લસ વાય સાથે ફલન ક્રિયા કરે તો શું થશે, એક્સ અને વાય સાથે આવશે, જેને કારણે જે ફલિતાંડ છે, જે ભ્રૂણ બનશે, જેમાંથી બાળકની ઉત્પત્તિ થશે, તે એક્સ અને વાય બંને રંગસૂત્ર ધરાવતું હશે. એટલે કે વાય રંગસૂત્ર પુરુષત્વ માટે જવાબદાર છે, માટે તે બાળક નર બનશે, પુત્ર બનશે, બરાબર છે. અને બીજો જે છે એ પ્લસ એક્સ, તેની ક્રિયા પણ એ પ્લસ વાય સાથે થશે, તો અહીં પણ એક્સ વાયનો સમન્વય થવાથી પુત્ર નિર્માણ થશે. એનો મતલબ કે ચાર શક્યતાઓ પૈકી બે શક્યતાઓમાં પુત્રીનો જન્મ દર્શાવે છે અને બે શક્યતાઓમાં પુત્રનો જન્મ દર્શાવે છે. એટલે કે 50% શક્યતાઓ એવી છે કે નર બાળક જન્મે અને 50% શક્યતાઓ એવી છે કે જે માદા બાળક જન્મે છે દર્શાવશે. ક્લિયર? એટલે કે એમ કહી શકીએ કે જે નર અને માદાના જે જનન કોષો હતા એ બધા એકકીય હતા, અને તેના જોડાણથી જે ફલિતાંડ બન્યું તે એક્સ એક્સ અથવા તો એક્સ વાય વાળું બન્યું. એટલે કેવું બન્યું? દ્વિકીય, 2N. ક્લિયર? એને આધારે એક ફાઇનલ તારણ એવું પણ નીકળે કે બાળકની જે જાતિ નક્કી થાય છે, કે બાળક નર છે કે માદા એ નક્કી થાય છે, એ કોના પર આધાર રાખે? વાય રંગસૂત્રની હાજરી ઉપર. કારણ કે માતામાંથી એક્સ તો આવવાનું જ છે, પછી તે પુત્રી હોય કે પુત્ર બંનેમાં માતા દ્વારા એક્સ જ રંગસૂત્ર આવે છે. પરંતુ બાળક નર બનશે એ કોને આધારે? પિતામાંથી આવતા વાય રંગસૂત્રને આધારે. ક્લિયર? એનો મતલબ કે વાય રંગસૂત્ર જેનામાં હશે એ નર બનશે, અને વાય રંગસૂત્ર જેનામાં ગયેલ નથી એ માદા બનશે. ટૂંકમાં બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે, નહીં કે માતા દ્વારા. ક્લિયર? એટલે સમાજમાં ઘણી જગ્યાએ આ એક ક્વેશ્ચન ઊભો રહેતો હોય છે કે બાળકનો જન્મ પુત્રી તરીકે થયો તો તેમાં માતાની કોઈ ખામી છે, અથવા તો માતાને કારણે તે પુત્રી બની છે. હકીકતમાં તે ખોટું છે. અહીં જે પુત્રીનો જન્મ થાય છે અથવા તો પુત્રનો જન્મ થાય છે તેનો સંપૂર્ણ આધાર પિતાના રંગસૂત્ર પર રહેલો છે, માતાના રંગસૂત્ર પર નહીં. એ વાત ખાસ યાદ રાખવી. ક્લિયર? તો મિત્રો, એકદમ નાનો અને સરળ ટોપિક છે, ડિટેલમાં આપણે આગળ ભણીશું, પરંતુ અત્યાર પૂરતું તમારે એક ક્વેશ્ચન તૈયાર કરવાનો છે કે મનુષ્યમાં બાળકની જાતિનું નિશ્ચયન કઈ રીતે થાય છે, ચાર્ટ સહિત સમજાવો. તો આજ પૂરતું એટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.